અંકવાળી સંખ્યાઓને બે અંકવાળી સંખ્યા સાથે ગુણાકાર કરવો। હવે આપણે જોઈશું કે કઈ રીતે બે અંકોવાળી સંખ્યાને બે અંકોવાળી સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવે છે। તો એક ઉદાહરણ જોઈએ। પરેડ માટે 15 લાઇનમાં વિદ્યાર્થીઓ ઊભા છે। દરેક લાઇનમાં 37 વિદ્યાર્થીઓ છે, તો બધી લાઇનમાં કુલ મળીને કેટલા વિદ્યાર્થીઓ હશે? બાળકો, આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે ગુણાકાર કરવો પડશે 15 × 37। સૌથી પહેલા આ બંને સંખ્યાઓનું વિસ્તૃત રૂપ લખીશું। 15 = 10 + 5, 37 = 30 + 7। આ રીતે આપણે લખવું પડશે। સૌથી પહેલા આપણે બીજી કોલમમાં રહેલા 10 × 30 કરીશું। જુઓ બાળકો, આપણી પાસે 1 પછી 0 છે, 3 પછી પણ 0 છે, તો પહેલા આ બંને 0 લખી લઈશું, પછી 3નો ગુણાકાર એક સાથે કરો। 10 × 30 = 300 આ જવાબ મળ્યો છે। તેને આપણે 10ની નીચેના સ્ક્વેરમાં લખી લીધો। હવે 30નો ગુણાકાર 5 સાથે કરીશું। અહીંયા માત્ર 30 પછી 1 જ શૂન્ય છે, તો અહીં 0 લખો। હવે 3ને 5 સાથે ગુણાકાર કરો, જવાબ હશે 15। તેનો અર્થ છે કે 30 × 5 = 150, તો આ સ્ક્વેરમાં નીચે 150 લખો। હવે આપણે 7નો ગુણાકાર 10 સાથે કરવો પડશે। 10 × 7 = 70, તો સ્ક્વેરમાં 300 નીચે લખો 70। 7 × 5 = 35, તો સ્ક્વેરમાં 150ની નીચે 35 લખો। હવે આપણે આ બધા જવાબને ઊભી લાઇનમાં લખીશું અને તેનો સરવાળો કરીશું। તેનો અર્થ છે કે 15 × 37 = 555 આ જવાબ મળશે। એટલે 15 લાઇનમાં કુલ મળીને 555 વિદ્યાર્થીઓ ઊભા છે। હવે આપણે અભ્યાસ માટે અન્ય પ્રશ્ન હલ કરીશું। પ્રશ્ન છે 24 × 92 = કેટલા થાય? બાળકો, આ પ્રશ્નને હલ કરવા માટે સૌથી પહેલા આપણે 24ને વિસ્તૃત રૂપે લખવા પડશે। 20 + 4 અને પછી 92નું વિસ્તૃત રૂપ 90 + 2। હવે આપણે 90ની સાથે 20નો ગુણાકાર કરીશું, જવાબ હશે 1800, તો સ્ક્વેરમાં 20 નીચે 1800 લખીશું। હવે 9નો ગુણાકાર 4 સાથે કરો, તો જવાબ આવશે 360, સ્ક્વેરમાં 4 નીચે 360 લખો। હવે આપણે 2નો ગુણાકાર 20 સાથે કરવાનો છે, જવાબ હશે 40, સ્ક્વેરમાં 1800 નીચે 40 લખો। હવે 2નો 4 સાથે ગુણાકાર કરો, તો જવાબ છે 8, હવે સ્ક્વેરમાં 360ની નીચે 8 લખો। હવે આપણે આ બધા જ જવાબોને ઊભી લાઇનમાં લખીશું અને સરવાળો કરીશું। જુઓ, 1800 + 360 + 40 + 8 આ બધાને જોડતા જવાબ મળે છે 2208, એટલે કે 24ને 92 સાથે ગુણાકાર કરતા જવાબ આવશે 2208।